ધોરણ આઠ દ્વિતીય સત્ર સામાજિક વિજ્ઞાન રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર એટલે કે દેશ પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના જરૂર પડે રાષ્ટ્ર પ્રત્યે તન મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ઈસવીસન અઢારસો સત્તાવનના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ વિકાસ પામ્યા આધુનિક રાષ્ટ્રવાદનો ઉદ્ભવ યુરોપમાંથી જ શરૂ થયો નવજાગૃતિ ધર્મ સુધારણા અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ ઇટાલી અને જર્મનીનું એકીકરણ જેવા પરિબળોએ રાષ્ટ્રવાદનો ફેલાવો કર્યો ભારતમાં રાજકીય આર્થિક સામાજિક ધાર્મિક વાહન સંદેશા વ્યવહાર શિક્ષણ અને સાહિત્ય વર્તમાન પત્રો ભારતનો ભવ્ય વારસો વગેરે પરિબળોએ રાષ્ટ્રવાદનો ઉદય કર્યો હવે આપણે રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળો વિશે અભ્યાસ કરીશું પહેલું પરિબળ છે રાજકીય અંગ્રેજોના શાસન પહેલા રાજકીય એકતાનો અભાવ હતો ભારત નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલું હતું અંગ્રેજોએ રાજવીઓને હરાવીને ભારત પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપી દીધો અંગ્રેજોના શાસનમાં એક સરખું વહીવટી તંત્ર અમલમાં આવ્યું અંગ્રેજોની શાસન પદ્ધતિ અયોગ્ય હતી પરિણામે રાષ્ટ્રવાદનો ઉદય થયો બીજું પરિબળ આર્થિક અંગ્રેજોની આર્થિક નીતિએ ભારતને પાયમાલ કર્યો ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાંથી તૈયાર માલ બજારમાં લાવતા હતા ઇંગ્લેન્ડથી આવતા માલ પર નજીવી જકાત અને ભારતમાં ઉત્પન્ન થયેલ માલ પર વધુ જકાત લેવામાં આવતી પરિણામે ભારતમાં ઉત્પન્ન થતી વસ્તુ મોંઘી અને ઇંગ્લેન્ડની વસ્તુ બજારમાં સસ્તી મળતી હતી આ સ્પર્ધામાં ભારતના હસ્ત ઉદ્યોગો ટકી શક્યા નહીં કારીગરો બેકાર બન્યા જેથી અંગ્રેજોની સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ આવી ત્રીજું પરિબળ વાહન અને સંદેશાવ્યવહાર ભારતમાં રેલવે ટપાલ જમીન તથા જળમાર્ગો લશ્કરી આર્થિક તથા રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા આ વિકાસથી માનવીઓ એકબીજાની નજીક આવ્યા કારીગરો અને વેપારી વર્ગ ધંધાર્થી અન્ય પ્રદેશમાં જવા લાગ્યા લોકોના વિચારોની આપલે વધી જ્ઞાતિ કોમ પ્રદેશવાદ જેવા ભેદભાવો ઓછા થયા પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ ચોથું પરિબળ શિક્ષણ અને સાહિત્ય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો મોટો ફાળો માનવામાં આવે છે આ કેળવણીથી પશ્ચિમના દેશોના દ્વાર ખુલ્લા થયા ભારતના લોકો અંગ્રેજી ભાષા શીખ્યા અમેરિકન ક્રાંતિ અને ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વાતંત્રતા સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી લોકો ઉજ્જવળ ભારતની કલ્પના કરવા લાગ્યા દેશની પ્રાદેશિક ભાષામાં નવલકથાઓ નાટકો વાર્તાઓ કાવ્યો અને ગીતો લખાયા આ સાહિત્યએ રાષ્ટ્રભક્તિનો સંદેશ આપ્યો પાંચમું પરિબળ વર્તમાનપત્રો રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાનપત્રોએ નોંધપાત્ર હિસ્સો આપ્યો બંગાળ મુંબઈ મહારાષ્ટ્ર એટલે કે હાલનું ચેન્નઈ તથા બીજા પ્રાંતોમાં પ્રસિદ્ધ થતા અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરી છઠ્ઠું પરિબળ ભારતનો ભવ્ય વારસો પાશ્ચાત્ય પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કનિંગહામ તથા તેના મદદનીશોએ પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યા ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથાના અનેક અવશેષો મળ્યા ભગવાનલાલ ઇન્દ્રજીતે પણ અનેક પુરાણા અવશેષો શોધી કાઢ્યા જેનાથી ભારતની ભવ્ય સંસ્કૃતિનો ખ્યાલ આવ્યો પશ્ચિમના વિદ્વાનોએ ભારતીય સાંસ્કૃતિક વારસાને લગતી શોધખોળ શરૂ કરી તેના વિશે પુસ્તકો લખવામાં આવ્યા ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનથી લોકોની રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થઈ આટલું જાણવું ગમશે પાશ્ચાત્ય વિદ્વાનો મેક્સ મેક્સ મુલર વિલ્સન ફર્ગ્યુસન બુહલર ફ્લટી તથા ભારતીય વિદ્વાનો રાજેન્દ્રલાલ મિત્ર રામકૃષ્ણ ભંડારકર હરિપ્રસાદ શાસ્ત્રી વગેરેના લખાણોએ ભારતના વેદો ઉપનિષદો રામાયણ મહાભારત ગીતા સ્મૃતિ પુરાણો વગેરેનું મહત્વ લોકોને સમજાવ્યું હવે આપણે હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના વિશેની માહિતી મેળવીશું તેમાં આટલું જાણવું જરૂરી છે હિન્દી રાષ્ટ્રીય મહાસભા અગાઉના પ્રાદેશિક સંગઠનો બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી જે કોલકાતામાં સ્થાપવામાં આવી બોમ્બે એસોસિએશન મુંબઈ મદ્રાસ નેટિવ સભા ચેન્નઈ એટલે કે હાલનું મદ્રાસ સાર્વજનિક સભા પુનામાં અને ઇન્ડિયન એસોસિએશન કોલકાતામાં સર એલન એક્ટિવિયન હ્યુમ એટલે કે એ ઓ હ્યુમને લાગ્યું કે બ્રિટિશ સામ્રાજ્ય સલામત નથી જનતાનો અસંતોષ ઘટાડવો જરૂરી છે જન જન આક્રોશ રોકવા બંધારણીય સંસ્થા સ્થાપવાનું વિચાર્યું વાઇસરોય રોય ડફરીનને સમજાવ્યા અને ડિસેમ્બર અઢારસો ને પંચ્યાસી માં મહાસભાની સ્થાપના થઈ મુંબઈમાં ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત ડિસેમ્બર ને ના રોજ પ્રથમ અધિવેશન મળ્યું પ્રમુખ પદે વ્યમેશચંદ્ર બેનર્જી હતા અને દેશના બોતેર પ્રતિનિધિઓએ હાજરી આપી હતી આપેલ ચિત્ર હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસની પ્રથમ અધિવેશન મુંબઈ જે અઢારસો ને પંચ્યાસીમાં ભરાયું હતું તેનું છે આટલું જાણવું ગમશે અધિવેશન સ્થળ પ્રમુખ વર્ષ અને સભ્ય બીજું અધિવેશન જે ભરાયું તે કોલકાતા દાદાભાઈ નવરોજજી પ્રમુખ પદે હતા અને અઢારસો છ્યાસી જેમાં ચારસો ને બત્રીસ સભ્યોએ હાજરી આપી હતી ત્રીજું અધિવેશન મદ્રાસ મદ્રાસ જેમાં બદરૂન તૈયબજી પ્રમુખ પદે હતા અઢારસો ને સત્યાસીમાં ભરાયું હતું જેમાં છસો ને સાત સભ્યોએ હાજરી આપી હતી મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી પ્રથમ તબક્કાની કામગીરી બંધારણીય હતી મહાસભાની માંગણીઓને અંગ્રેજ સરકારે અવગણી હતી મહાસભાએ સરકાર સમક્ષ રાજકીય હકો આર્થિક અને સામાજિક વિકાસ અને શૈક્ષણિક પ્રગતિની માંગણી કરી ધારાગૃહોનો વિસ્તાર કરીને પચાસ ટકા સભ્યો ચૂંટાયેલા રાખવા ધારાસભાને જવાબદાર ગણાવી સરકારે વ્યક્તિ સ્વાતંત્ર્ય કર્યા મહાસભાએ શિક્ષિત વર્ગમાં રાષ્ટ્રીય ચેતના જગાવી ભાગલા પાડો અને રાજ કરો ડિવાઈડ એન્ડ રૂલ મહાસભાના અંગ્રેજો વિરોધી બન્યા સરકારી અધિકારીઓને સભામાં પ્રતિબંધ કરવામાં આવ્યા અને લોર્ડ કરઝને ઓગણીસો ને પાંચમાં બંગાળના ભાગલા પાડ્યા બંગાળના ભાગલા જે ઓગણીસો ને પાંચમાં કરવામાં આવ્યા હતા બંગાળ સૌથી મોટો પ્રાંત હતો વસ્તી સાત કરોડ એંસી લાખથી પણ વધારે હતી હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમવાદ અંગ્રેજો દ્વારા ઊભો કરવામાં આવ્યો હવે આપણે બંગ ભંગના આંદોલન વિશે માહિતી મેળવીશું એકતાને તોડના તોડનાર ભાગલાનો વિરોધ કર્યો આનંદ મઠનો વંદે માતરમ ગીત નારો બન્યો અને ભાગલાના અમલના દિવસે શોક દિન જાહેર કરાયો તેમજ રવિન્દ્રનાથ ટાગોરે તેને એકતા દિન નામ આપ્યું સ્વદેશી આંદોલન સ્વદેશી માલનો વેપાર કરવો વિદેશી માલનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ લેવું વિદેશી આયાત ઘટાડવી રાષ્ટ્રીય શિક્ષણ વિદ્યાર્થીઓને શાળામાંથી નામ કમી કરવાના પગલાં લીધા વૈકલ્પિક રીતે રાષ્ટ્રીય શાળા રાત્રિ રાષ્ટ્રીય શાળાઓ શરૂ થઈ ઓગણીસોને સાતમાં પચીસ માધ્યમિક અને ત્રણસો પ્રાથમિક શાળાઓ શરૂ થઈ ઓગણીસોને એકમાં રવિન્દ્રનાથ ટાગોરે શાંતિ નિકેતનમાં વિશ્વ ભારતીય વિદ્યાલય શરૂ કર્યું હવે આપણે જહાલવાદી નેતાઓ જે ઉગ્ર વલણ ધરાવે છે તેમની માહિતી મેળવીશું તેમાં સૌ છે લોકમાન્ય ટિળક જહાલવાદના મુખ્ય નેતા હતા સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે તેને હું મેળવીને જ જંપીશ એવું તેમનું સૂત્ર હતું ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતી તેમણે ઉત્સવોની શરૂઆત કરી હતી કેસરી અને મરાઠા વર્તમાનપત્રોની શરૂઆત કરી લાલા લજપતરાય શેરે પંજાબ તરીકે જાણીતા ધી પંજાબ પંજાબી અને ધી પ્યુપીલ વર્તમાનપત્રો લખે લખનાર હતા અને ઓગણીસો માં સાયમન કમિશનનો વિરોધ કરનાર હતા બિપિન ચંદ્ર પાલ ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક શરૂ કર્યું વંદે માતર વર્તમાનપત્ર શરૂ કર્યું તેઓ ઉગ્ર વલણ ધરાવતા મુસ્લિમ લીગની સ્થાપના અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી અંગ્રેજોએ રાષ્ટ્રીય ચેતનાને તોડવાનો પ્રયાસ કર્યો મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં અંગ્રેજો સફળ થયા અને ઈસવીસન ઓગણીસોને છમાં ઢાકામાં મુસ્લિમ લીગની સ્થાપના થઈ આગા ખાન અલીમુલ્લા ખાં વાઇસ રોય મિન્ટો તથા તેના ખાનગી મંત્રી ડનલોપ સ્મિતે મહત્વની ભૂમિકા ભજવી હતી હોમ રૂલ આંદોલન ઓગણીસો ને સોળમાં બંગાળ બાળ ગંગાધર તિળકે ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી આ સમયે તિળકે લોકમાન્ય તરીકે બિરદાવવામાં આવ્યા સપ્ટેમ્બર ઓગણીસો સોળ મદ્રાસમાં એની બેસન્ટે હોમ રૂલ લીગની સ્થાપના કરી તેનો હેતુ બંધારણીય માર્ગે હોમ રૂલ એટલે કે ગૃહ સ્વરાજ્ય મેળવવાનો હતો ધી કોમનવેલ્થ સાપ્તાહિક અને ન્યૂ ઇન્ડિયા દૈનિકમાં લેખો લખ્યા કોંગ્રેસ અને મુસ્લિમ લીગે હોમ રૂલ આંદોલનને ટેકો આપ્યો મદ્રાસ સરકારે એની બેસણની ધરપકડ કરી એની એની બેસણને ઉટાકંડમાં નજરકેદ રાખવામાં આવ્યા આટલું જાણવું ગમશે એની બેસણને ડિસેમ્બર ઓગણીસો સત્તરમાં કોલ કોંગ્રેસ અધિવેશનમાં સૌપ્રથમ મહિલા પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા લખનઉ કરાર ઈસવીસન ઓગણીસો પંદરમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગે મુંબઈમાં અધિવેશન ભર્યું એક વર્ષ બાદ બંનેએ એકસાથે લખનઉમાં વાર્ષિક અધિવેશન રાખ્યા લોકમાન્ય ટિળકે આ અધિવેશનમાં હાજરી આપી ઈસવીસન ઓગણીસો સાતમાં સુરતના અધિવેશન બાદ જહાલવાદી અને માવાળવાદી જૂથ અલગ પડ્યા હતા બંને જૂથો ફરીથી એક થયા હતા કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓએ ઈસવીસન ઓગણીસો ને સોળમાં લખનઉ મુકામે કરાર કર્યા તેને લખનઉ કરાર કહેવામાં આવે છે હવે આપણે સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફોજ ની માહિતી મેળવીશું સુભાષચંદ્ર બોઝનો જન્મ ત્રેવીસમી જાન્યુઆરી અઢારસો સત્તાણુંમાં ઓરિસ્સાના કટક મુકામે થયો હતો માતાનું નામ પ્રભાવતી અને પિતાનું નામ જાનકીનાથ બોઝ હતો ઈસવીસન ઓગણીસો વીસમાં લંડનમાં આઈસીએસ પરીક્ષા ચોથા નંબરે પાસ કરી ભારતમાં આવીને હિન્દી મહાસભામાં જોડાયા તેઓએ અગિયાર વખત જેલની સજા ભોગવી ઓગણીસો ને આડત્રીસમાં મહાસભાના પ્રમુખ બન્યા ઓગણીસો ઓગણચાળીસમાં બીજી વાર પ્રમુખ બન્યા ઓગણીસો ને ઓગણચાળીસમાં ફોરવર્ડ બ્લોક રાજકીય પક્ષની સ્થાપના કરી અને યુરોપમાં બીજા વિશ્વયુદ્ધ વખતે યુદ્ધનો વિરોધ કર્યો સત્તરમી જાન્યુઆરી ઓગણીસો એકતાળીસના રોજ નજરકેદમાંથી છટક્યા અને વેશ પરિવર્તન કરીને પેશાવર કાબુલ અને મોસ્કો થઈ બર્લિન ગયા બર્લિનથી રેડિયો પર પ્રવચન આપીને અંગ્રેજોને વિચારતા કરી દીધા ત્યાંથી તેઓ સુમાત્રા જઈ જાપાન ગયા આટલું જાણવું ગમશે જર્મની જાપાન અંગ્રેજોના વિરોધી હતા હિટલર અને ટોજો સાથે વાત કરીને એશિયાઈ દેશ જાપાનમાંથી લડત નિર્ણય કર્યો આઝાદ હિન્દ ફોજના સુકાની પદે કેપ્ટન મોહનસિંઘે આઝાદ હિન્દ ફોજની રચના કરી જાપાન સરકાર તથા રાસ બિહારી બોઝ વચ્ચે મતભેદ થતા મોહનસિંઘને રાજીનામું આપવાની ફરજ પડી ચાર જુલાઈ ઓગણીસો તેતાળીસના રોજ સુભાષચંદ્ર બોઝને આઝાદ હિન્દ ફોજના સર્વોચ્ચ નેતા તરીકે વરણી કરી નેતાજીએ ફોજને ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું ભારતને જય હિન્દનો મંત્ર આપ્યો અને તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દૂંગા સૂત્ર દ્વારા આઝાદી માટે આહવાન કર્યો કામ ચલાવ સરકાર ઓક્ટોબર ઓગણીસો તેતાળીસમાં સિંગાપુરમાં કામચલાઉ સરકાર એટલે કે આરજી હુકુમત આઝાદ હિંદની સ્થાપના કરી ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યો સૈનિકોને સઘન તાલીમ આપી જાપાન ઉપર અમેરિકા દ્વારા અણુબોમ્બ ફેંકાયા અને જાપાનની હાર થઈ ચાર હજાર સૈનિકોની ખુમારી અને પચીસ હજાર સૈનિકો કેદ પકડાયા નેતાજીની પ્રતિજ્ઞા હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં ઓગસ્ટ ઓગણીસો નેતાજી અવસાન પામ્યા આટલું જાણવું ગમશે સુભાષચંદ્ર બોઝ આઝાદ હિન્દ ફોજના ચાર ટુકડીઓ ઊભી કરી જેના નામ તેમણે ગાંધી સુભાષ નહેરુ અને આઝાદ આપેલા સ્ત્રીઓની એક અલગ લશ્કરી ટુકડી ઊભી કરી હતી જેનું નામ તેમણે ઝાંસીની રાણી આપ્યું હતું આઝાદ હિંદ ફોજે ભારતની પૂર્વ સરહદે આરાકાન અને ઇમ્ફાલ વિભાગમાં કેટલાક વિજયો મેળવ્યા ત્યારબાદ પુરવઠાની ભયંકર તંગી અને ભારે વરસાદને કારણે ફોજને પીછેહટ કરવી પડી જાપાન ઉપર અમેરિકા દ્વારા અણુબોમ્બ ફેંકાયા જાપાન હાર્યું યુદ્ધની પરિસ્થિતિ બદલાય અને આઝાદ ફોજનું ભવિષ્ય હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં નેતાજી રંગુન અને બેંગકોક છોડીને વિમાન માર્ગે આગળ વધ્યા જાપાને કરેલી જાહેરાત મુજબ અઢાર ઓગસ્ટ ઓગણીસો ના રોજ ફાર્માસામાં તાઈપેઈ વિમાનને મથકથી વિમાન ઉપડ્યું અને તરત જ તેને આગ લાગી નેતાજી સખત દજાયા અને અવસાન પામ્યા એવું કહેવામાં આવે છે